12મામાં સાયન્સ રાખ્યું, ડોક્ટર થવું હતું, બધું ભૂખી મારેલું. એને સોડિયમ કે પોટાશિયમ મેનેજ પર એચ હાઇડ્રોજન એજી સિલ્વર એચજી મર્ક્યુ સ્યુ ગ્રુપ પ્લસ સીએલ ક્લોરાઇડ બીઆર બ્રોમાઇડ આયોડાઇડ એનો2 નાઇટ્રેટ સીએલબી ક્લોરાઇડ એમએનઓ ફોર કરવાનું. દેવ ઊંચો રાખો, મહેનત કરો. કેમિસ્ટ્રીમાં 4 માર્ક્સ છે, શું કરવાનું? હમણાં મેડિકલ કોલેજમાં ગયો ભુજ, તો મેડિકલના ફાઇનલ ઇયર નો છોકરો આઈને પગે પડ્યો. મને કે સાહેબ મરી જવું? મેં તું કેમ પેલી ના પાડી. સારું, સ્કૂલ કોલેજોમાં ભણાવે છે ને, જીવનમાં કામ નથી આવતું, અને જીવનમાં જે કામ આવે હાલા સ્કૂલ કોલેજમાં ભણાવતા નથી. ધીસ ઇઝ ધ બિગેસ્ટ પ્રોબ્લેમ ઓફ ધ સોસાયટી. પણ હું તમને એ વાત કહેવા આવ્યો છું કે એક સામાન્ય માણસ ધારે તે કરી શકે, કદી ના કરી શકે, પણ સામાન્ય માણસ જે કરે છે એમાં એ કઈ રીતે બેસ્ટ કરી શકે એની વાત હું તમને કરવા. બધાની ફિંગરપ્રિન્ટ અલગ અલગ છે, એક ઝાડ ઉપર બે પાંદડા અલગ અલગ હોય છે, કોઈ કોઈના જેવું બની ના શકે. અમિતાભ બચ્ચનનો છોકરો સુપરસ્ટાર થઈ જાય, બાપના જાહેરાત બી નહીં મળતી. કેટલું શીખવાડ્યું છે ઘરમાં, મારો દીકરો ઘરમાં નથી બોલતો. સુનિલ ગાવસ્કરનો છોકરો ક્રિકેટ ટીમનો કેપ્ટન થઈ શકે કે ખોવાઈ ગયા? રોહન બી ચડતા નથી. ધીરુભાઈએ જે કર્યું એ મુકેશભાઈ ના કરી શકે, અને મુકેશભાઈએ કર્યું એના પેલા બે છોકરા ના કરી શકે. પહેલી વાત, તમારે કારકિર્દી, તમે કારકિર્દી સેમા બનાવશો, કોઈના બાપની તાકાત નથી તમને કહી શકે બોસ. પણ તમારું દિલ કે મારે આ કરવું છે, અને પછી તમે કરો, અને પછી કેવી રીતે સફળ થવાય એની વાત હું તમને કરવા. હું જયારે સ્થિર, મારે બહુ દોડા દોડી, પણ મેં કીધું બેન અડધો કલાક વહેલાઉ છું, મને તમારી ઓફિસ જોઈએ. એમને હું કોઈના ત્યાં બોલવા જતો નથી, તમારે ઘર તો બતાવો, છોકરી હાલતા પહેલા ઘર તો જોવું પડે. પણ બધું રેડી હતું કામકાજ. મૂળ વાત શું છે કે આજે તમે આટલી મોટી સંખ્યામાં, સિરિયલનો ટાઈમ હોય, મેચનો ટાઈમ હોય, તમને હું અહીંયા આવતો હતો ને ભાઈ, તો હાર્દિકભાઈ અહીંયા પાનનો ગલ્લો જતા ત્યાં બે છોકરા ઉભેલા સામે, બીજા બે ચાર આટલે પેન્ટ પહેરેલું. મેં ઉભા રહીને પૂછ્યું, પેલા શું છે? મને કે લો વેસ્ટ. બધું હાલ તારે વેસ્ટ જ ક્યાં છે? ખેંચો તો ઉતરી જાય. બોલો, કૂતરું પાછળ પડે ને તોય કે કાઢી જાય, દોડી ન શકે. આવા માય કાંગલા છોકરાઓ, દેશ માટે કોક કરવું છે, તારા માટે કર, દેશ છો ચૂલામ જતો, તારું કરતું. ત્રણ બટન ખુલ્લા હોય, પાસળીઓ દેખાતી હોય, પહેલી બીજી ત્રીજી, કેટલું દૂર છે? ઘણું જ છે બેટા, હજુ દૂર. દીકરા દીકરીઓ, દુનિયામાં 43 સિવિલાઇઝેશન માંથી 42 સિવિલાઇઝેશન, ગ્રેક સિવિલાઇઝેશન, રોમ સિવિલાઇઝેશન, બધા ખતમ થઈ ગયા, આ એક જ દેશનું સનાતન સિવિલાઇઝેશન જીવે છે. એ કેમ જીવે છે હું તમને કહેવા આવ્યો છું. કારકિર્દી તો બહુ ફાલતુ વાત છે બસ. પૈસા તો હલકા લોકો પાસે બી હોય છે, જુગારિયા પાસે, દારૂડિયા પાસે બી હોય, પણ એ ઈમાનદારીથી સાચા રસ્તે. મેં જાણ્યું કે અહીંયા આગળ લોકો આવી આઈટીની ઇન્સ્ટિટ્યૂટ ચલાવતા ને, બધી સ્કૂલના પ્રિન્સિપાલને બધા મળે જુદા જુદા લોકોને, પછી એમને પૈસા લે, અમારા છોકરા મોકલાશો તો આટલા તમારા બધું કરતા હોય. ડોક્ટરની પ્રિસ્ક્રિપ્શન લખે, અહીંયા ટેસ્ટ કરાવો, અહીં નહીં કરાવો તો ખોટો. હલા લે કે પેલા 600 માંથી 200 ત્યાં જતા હોય. એક શબ્દ છે કેરેક્ટર, અને કેરેક્ટર એટલે સેક્સ નહીં, કેરેક્ટર એટલે તમને બધું કરવાની છૂટ હોય પણ તમે ના કરો એનું નામ કેરેક્ટર, ચારિત્ર્ય.